હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડેમીમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ જૂન થર્ડ વીકનું. આપણી પહેલી ન્યૂઝ છે કે હમણાં રિસન્ટલી સંરક્ષણ મંત્રાલયે, ડિફેન્સ મિનિસ્ટ્રીએ સેવા નિયમમાં સુધારો કર્યો છે. મતલબ જે આર્મ ફોર્સીસના જે અપોઇન્ટમેન્ટના નિયમોમાં ડિફેન્સ મિનિસ્ટ્રીએ હમણાં સુધારો કર્યો છે, રાઈટ, કે જે ટ્રાઈ સર્વિસના નિવૃત્ત વડાઓ છે એ CDSની પોસ્ટ માટે પાત્ર બનાવ્યા છે. હવે આ ન્યૂઝની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફ CDS, જે આપણા દેશના સૌથી પહેલાં ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફ હતા જનરલ બિપિન રાવત, જે ડિસેમ્બર 2021માં હેલિકોપ્ટર ક્રેશિંગની અંદર જેમનું નિધન થઈ ગયું હતું, તો ડિસેમ્બર 2021 પછી ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફની પોસ્ટ હજી સુધી ખાલી છે. ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફ કોણ છે, એ પોસ્ટ શું કરે છે, એમનું ફંક્શન શું છે, આપણે એની વિશે વાત કરીએ. તો આર્મીની અંદર, આર્મ ફોર્સીસની અંદર ત્રણ ડિપાર્ટમેન્ટ છે મેઇન: આર્મી, નેવી અને એરફોર્સ, રાઈટ. આ ત્રણે ત્રણ ડિપાર્ટમેન્ટને કોઓર્ડિનેટ કરવાનું કામ કોણ કરે છે, ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફ CDS. આ ઉપરાંત ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફ એ સેક્રેટરી પણ છે. કયા ડિપાર્ટમેન્ટના? તો ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સ, જે મિલિટરી અફેર્સનું જે ડિપાર્ટમેન્ટ છે તે ડિપાર્ટમેન્ટના સેક્રેટરી પણ ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફ હોય છે. તો ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફનું જે સિલેક્શન એ પહેલાં જે રીતે કરવામાં આવતું હતું એમાં થોડા ચેન્જીસ કરવામાં આવ્યા છે, અને એના માટે આર્મ ફોર્સીસના જે અપોઇન્ટમેન્ટ એક્ટ છે એની અંદર સુધારો કરવામાં આવ્યો છે. હવે પહેલાં કેવી રીતના કરવામાં આવતું હતું, પહેલાં એના વિશે વાત કરીએ કે ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફનું સિલેક્શન પહેલાં કેવી રીતના કરવામાં આવતું હતું, રાઈટ. કે જે આપણા દેશના પહેલાં CDS જનરલ બિપિન રાવતનું અપોઇન્ટમેન્ટ કેવી રીતના થયું, પહેલાં આપણે એની વાત કરીએ. તો ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફ માટે એલિજિબલ જે પહેલાં જે નિયમ હતો એ પ્રમાણે એલિજિબિલિટી શું હતી, કે કયા વ્યક્તિ ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફ બની શકે? તો કે જે આર્મ ફોર્સીસના ત્રણ ડિપાર્ટમેન્ટ છે, આર્મી, નેવી અને એરફોર્સના જે ચીફ હોય, જે વર્કિંગ ચીફ હોય, એવું નહીં કે રિટાયર્ડ ચીફ હોય, જે આર્મી, નેવી અથવા એરફોર્સના જે વર્કિંગ ચીફ હોય એ ત્રણમાંથી કોઈ પણ વ્યક્તિ ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફ બની શકે. આ ઉપરાંત કે જે આર્મ ફોર્સની અંદર ટોટલ 17 કમાન્ડ છે, કેટલા? 17 કમાન્ડ છે. એ 17 કમાન્ડ્સના જે ચીફ હોય, રાઈટ, એ 17 કમાન્ડના ચીફ અને ત્રણ આર્મ ફોર્સીસના ચીફ, ટોટલ 20 વ્યક્તિમાંથી કોઈ પણ પર્સન એ ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફ બની શકે. અને આ 20માંથી કોણ ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફ બની શકે, કે જેમનો એક્સપિરિયન્સ સૌથી વધારે હોય જે ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફ બની શકે. તો આ જે જનરલ બિપિન રાવત, જે આપણા પહેલાં ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફ હતા, તે આર્મીના ચીફ હતા. અને તે સૌથી વધારે એક્સપિરિયન્સ ધરાવતા હતા, એટલે તે સૌથી પહેલાં ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફ બન્યા. તો હવે ગવર્મેન્ટે કયો સુધારો કર્યો છે એની અંદર, કે ગવર્મેન્ટે કીધું છે કે ભાઈ આ 20 જણા તો ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફ માટે અપ્લાય કરી જ શકશે, જે આર્મી, નેવી અને એરફોર્સના ચીફ છે, તેમજ 17 કમાન્ડ્સના જે ચીફ છે એ તો એપ્લાય કરી જ શકશે. આ ઉપરાંત કે જે લોકો રિટાયર્ડ થઈ ગયા છે તેવા લોકો પણ ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફ બનવા માટે એપ્લિકેશન આપી શકશે. હવે જે કામ કરે છે અને જે લોકો રિટાયર્ડ થઈ ગયા છે તેવા ચીફ અને જે 3-સ્ટાર ઓફિસર્સ છે એ 3-સ્ટાર ઓફિસર્સને પણ આ વખતે ઇન્ક્લુડ કરવામાં આવેલા છે. દેખો કે જે કામ કરે છે તે ચીફમાં તો આ 20 જણા તો આવી જ ગયા, આર્મ ફોર્સીસના ચીફ તેમજ 17 કમાન્ડ્સના ચીફ, રાઈટ. અને જે રિટાયર્ડ થઈ ગયા છે જે ચીફ એ પણ ચીફ હવે તે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ માટે એપ્લાય કરી શકશે. આ ઉપરાંત જે લોકો કામ કરે છે એવા 3-સ્ટાર ઓફિસર્સ જે આર્મ ફોર્સીસની અંદર છે, તેમજ જે રિટાયર્ડ થઈ ગયા છે, જે રિટાયર્ડ થતી વખતે 3-સ્ટાર ઓફિસર્સ હતા, તે લોકો પણ ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફ માટે અપ્લાય કરી શકે છે, રાઈટ. ઓકે, અને તેમની એજ જ્યારે તે અપ્લાય કરે ત્યારે તેમની એજ કેટલી હોવી જોઈએ? 62 વર્ષથી ઓછી હોવી જોઈએ. અને ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફ એ કયા વર્ષે રિટાયર થશે? 65 વર્ષે ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફ રિટાયર થશે, રાઈટ. તો હવે જસ્ટ એક પુલ એક્સટેન્ડ કરવામાં આવેલો છે સિલેક્શન માટેનો, કે જે પહેલાં ચીફ લોકોને સિલેક્ટ કરવામાં આવતા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ માટે, રાઈટ. હવે
જે લોકો ચીફ તો છે તે તો અપ્લાય કરી શકશે, જે રિટાયર્ડ ચીફ હતા તે પણ અપ્લાય કરી શકશે. આ ઉપરાંત જે 3 સ્ટાર ઓફિસર્સ હોય, જે કામ કરતા હોય અથવા જે 3 સ્ટાર ઓફિસર તરીકે રિટાયર થયેલા હોય, તે લોકો પણ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બની શકશે. હવે 3 સ્ટાર ઓફિસર આર્મ ફોર્સિસની અંદર કયા ઓફિસર્સ હોય? તો આર્મીની અંદર જે સેકન્ડ રેન્ક ધરાવતા હોય, સેકન્ડ રેન્ક આર્મીની અંદર લેફ્ટનન્ટ જનરલનો હોય છે. નેવીની અંદર સેકન્ડ રેન્ક હોય છે નવલ એડમાયરલ. અને એરફોર્સની અંદર સેકન્ડ રેન્ક હોય છે એર માર્શલ. રાઈટ? તો આ સેકન્ડ રેન્ક જે ધરાવે છે ત્રણે ત્રણ ફોર્સિસની અંદર, એ 3 સ્ટાર ઓફિસર્સ કહેવાય, જેમની એજ મિનિમમ 55 વર્ષ હોય છે. પણ ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફ બનવા માટે 62 વર્ષ કરતાં ઓછી ઉંમર હોવી જોઈએ અને તે 65મા વર્ષે રિટાયર થઈ જશે. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કે હમણાં રિસેન્ટલી 25મો ફાઉન્ડેશન ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો. કયા ગ્રુપનો? બીમસ્ટેક ગ્રુપનો. કઈ જગ્યાએ? ઢાકાની અંદર. ઓકે, તો આ ન્યૂઝ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ કે હમણાં રિસેન્ટલી જે બીમસ્ટેક એક ગ્રુપનું નામ છે, એનો 25મો સ્થાપના દિવસ હમણાં ઉજવવામાં આવ્યો છે ઢાકા બાંગ્લાદેશની અંદર. અને તેની સ્થાપના ક્યારે થઈ હતી? 6 જૂને થઈ હતી. 6 જૂન 1997 બીમસ્ટેકની સ્થાપના થઈ હતી. અને આજે તેના 25 વર્ષ 6 જૂન 2022 દિવસે થઈ ગયા હતા. અને એ દિવસની મતલબ 25મા સ્થાપના દિવસની ઉજવણી એ ઢાકા બાંગ્લાદેશમાં કરવામાં આવેલી છે બીમસ્ટેક ગ્રુપની. રાઈટ? હવે બીમસ્ટેક ગ્રુપની હું હિસ્ટ્રી વિશે વાત કરું તો ફ્રેન્ડ્સ, જ્યારે બીમસ્ટેક ગ્રુપ જ્યારે એની સ્થાપના થઈ હતી જ્યારે શરૂઆતમાં, તેની અંદર માત્ર 4 જ દેશો જોડાયેલા હતા. કયા કયા? બાંગ્લાદેશ, ભારત, શ્રીલંકા અને થાઈલેન્ડ. આ 4 દેશો સાથે મળીને બીસ્ટ ઇકોનોમિક કોઓપરેશનની સ્થાપના કરેલી હતી. પરંતુ 1997 રોજ મ્યાનમાર પણ એ આ ગ્રુપની અંદર જોડાવેલું. એટલા માટે પછી એ ગ્રુપનું નામ શું બન્યું? બાંગ્લાદેશ, ઇન્ડિયા, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ ઇકોનોમિક કોઓપરેશન, બીમસ્ટેક. રાઈટ? મ્યાનમાર કયા સાલમાં એડ થયું આ ગ્રુપની અંદર? 1997 રોજ. એટલે 1997 જ બીમસ્ટેકનો સ્થાપના દિવસ ગણવામાં આવે છે, કારણ કે એના પહેલાં તો માત્ર 4 જ કન્ટ્રી હતી બીસ્ટ ઇકોનોમિક કોઓપરેશન, બાંગ્લાદેશ, ઇન્ડિયા, શ્રીલંકા, થાઈલેન્ડ. અને મ્યાનમાર એડ થયું 1997 રોજ. રાઈટ? તો બીમસ્ટેક ક્યારેક સંપૂર્ણ થયું. ઓકે, અને એના પછી 2004 નેપાળ અને ભૂતાન પણ એ આ ગ્રુપમાં સમાઈ ગયા. નેપાળ અને ભૂતાન પણ 2004 અંદર એ આ ગ્રુપની અંદર એડ થયા. અને પછી આ ગ્રુપનું નામ શું રાખવામાં આવ્યું? કે બે ઓફ ધ બેંગાલ ઇનિશિયેટિવ ફોર ધ મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ ઇકોનોમિક કોઓપરેશન. બીમસ્ટેકનું ફૂલ ફોર્મ શું છે? બે ઓફ ધ બેંગાલ ઇનિશિયેટિવ ફોર ધ મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ ઇકોનોમિક કોઓપરેશન, એ બીમસ્ટેકનું નામ રાખવામાં આવ્યું. રાઈટ? પહેલાં બીમસ્ટેકનું નામ 5 કન્ટ્રી ઉપર થયું હતું, પણ જેવા નેપાળ અને ભૂતાન 2004 એડ થયા ત્યારે બીમસ્ટેકનું નામ બે ઓફ ધ બેંગાલ ઇનિશિયેટિવ ફોર ધ મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ ઇકોનોમિક કોઓપરેશન રાખવામાં આવ્યું. રાઈટ? આ બીમસ્ટેકનો ઇતિહાસ છે. શરૂઆત 4 કન્ટ્રી થઈ હતી, એના પછી 1997 મ્યાનમાર એડ થયું, એના પછી 2004 અંદર નેપાળ અને ભૂતાન એડ થયું. રાઈટ? અત્યારે બીમસ્ટેકની અંદર કેટલી કન્ટ્રીઝ છે? 7. અને આ 7-7 કન્ટ્રી જે બીમસ્ટેકની અંદર જોડાયેલી છે, તે જે બે ઓફ બેંગાલની આસપાસનો જે એરિયા છે, એ આસપાસનો એરિયા કવર કરે છે. અને એ લોકોએ આ ગ્રુપ ઇકોનોમિક કોઓપરેશન માટે બનાવેલું છે. જે વર્ષ 2014 બીમસ્ટેકની જે સચિવાલય છે, મતલબ બીમસ્ટેકનું જે હેડક્વાર્ટર છે, એ કઈ જગ્યાએ સ્થાપના કરવામાં આવ્યું? ઢાકા બાંગ્લાદેશની અંદર 2014 અંદર. રાઈટ? ઓકે, બીમસ્ટેકને અગર મેં વાત કરું તો 2022-23 કોઈ પણ ગ્રુપ હોય ફ્રેન્ડ્સ, જે અમુક દેશો ધરાવતું હોય, એ ગ્રુપ એક પર્ટિક્યુલર વર્ષ માટે એ ગ્રુપની પ્રેસિડેન્સી એ કોઈ એક પર્ટિક્યુલર જે ગ્રુપ મેમ્બર હોય એ દેશ પાસે હોય છે. તો જે બીમસ્ટેકની અંદર જે 2022-23 પ્રેસિડેન્સી બીમસ્ટેક ગ્રુપની કોણ કરે છે? થાઈલેન્ડ. રાઈટ? અને થાઈલેન્ડ એ તેના પ્રેસિડેન્સ પદની જે થીમ રાખી છે, એ થીમનું નામ શું છે? સમૃદ્ધ, સ્થિતિસ્થાપક અને મજબૂત ઓપન બીમસ્ટેક. રાઈટ? બીમસ્ટેકની સેક્રેટરી જનરલ કોણ છે? તેનઝિન લેકફેલ. બીમસ્ટેકના સભ્યોની વાત કરું તો બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર અને થાઈલેન્ડ. અને તેનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે? ઢાકા બાંગ્લાદેશની અંદર. તો આ ન્યૂઝમાંથી તમારે કરવા જેવું શું છે કે બીમસ્ટેક, આ બીમસ્ટેકની સ્થાપના ક્યારે થઈ હતી, બીમસ્ટેકની અંદર મ્યાનમાર કઈ સાલમાં એડ થયું, કઈ સાલમાં નેપાળ, ભૂતાન એડ થયું. રાઈટ?
પછી બિમ્સ્ટેકનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે, બિમ્સ્ટેકના સેક્રેટરી જનરલ કોણ છે, રાઈટ, અને બિમ્સ્ટેકનું 2022-23 પ્રેસિડેન્સી કોની પાસે છે, અને એ જેની પાસે પ્રેસિડેન્સી છે એને એ વર્ષથી થીમ શું રાખેલી છે પોતાના પ્રેસિડેન્સી પરની, રાઈટ. તો આટલી વસ્તુ તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 25 વર્ષ આ ગ્રુપને થઈ ગયા છે, એટલા માટે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે ઓમ્નિકાર્ડ એ RBI દ્વારા લાઇસન્સ આપવામાં આવેલું પહેલું PPI બન્યું કે જેના દ્વારા જેની અંદર જે પૈસા સ્ટોર કરેલા છે તે આપણે ATM મારફતે તેને વિથડ્રો પણ કરી શકીએ. હવે આ ન્યૂઝ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો કે હમણાં રિસેન્ટલી ઓમ્નિકાર્ડ એ પાન ઇન્ડિયાના, મતલબ પૂરા ઇન્ડિયાના તમામ ATMમાં રોકડ ઉપાડ શરૂ કરવા માટે RBI દ્વારા લાઇસન્સ પ્રાપ્ત કરનાર પહેલું PPI બન્યું છે. સૌથી પહેલું તો આ ન્યૂઝની અંદર તમને પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ખબર હોવી જોઈએ. PPI પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે મતલબ ફ્રેન્ડ્સ એક એવી એપ્લિકેશન, એક એવી કંપની કે જે તમને વોલેટ સુવિધા પ્રોવાઈડ પાડે છે, વોલેટ સુવિધા પૂરી પાડે છે, મતલબ ત્યાં તમે પૈસા સ્ટોર કરી શકો અને એ પૈસાનો તમે કોઈ પણ જગ્યાએ યુઝ કરી શકો. હવે આ પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એ ચાર ટાઈપના હોય છે. નોર્મલી ઓપન PPI, ઓપન, સેમી ઓપન, ક્લોઝડ અને સેમી ક્લોઝડ, રાઈટ. કે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ચાર ટાઈપના હોય છે, ઓપન PPI, સેમી ઓપન, ક્લોઝ અને સેમી ક્લોઝ. હવે ઓપન PPI કોને કહેવાય ફ્રેન્ડ્સ, કે તમે જે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર એના વોલેટની અંદર તમે પૈસા રાખેલા છે અને એ પૈસાનો ઉપયોગ કરીને તમે એ પૈસાને ATM દ્વારા, ATM મારફતે એ પૈસાને ઉપાડી શકો, તો તેવા PPIને ઓપન PPI કહેવાય. ઓપન PPI અત્યાર સુધી માત્ર બે જ હતા, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ. કે ડેબિટ કાર્ડની અંદર પૈસા છે, તમે એને એ પૈસાને તમે ATM મારફતે ઉપાડી શકો છો, તે એ પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય ઓપન ટાઈપનું. ક્રેડિટ કાર્ડની અંદર પૈસા હોય, એ ક્રેડિટ કાર્ડની અંદરથી તમે પૈસા ઉપાડી શકો ATM મારફતે, તે ઓપન PPIનું ઉદાહરણ છે, રાઈટ. ઓકે, સેમી ઓપન PPI કોને કહેવાય, કે જે PPIની અંદર પૈસા હોય અને જે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટના વોલેટની અંદર પૈસા હોય, એ વોલેટના પૈસા તમે ખાલી પોઈન્ટ ઓફ સેલ ડિવાઇસ ઉપર જ યુઝ કરી શકો. કે મતલબ જે પેટ્રોલ પંપની ઉપર જે પોઈન્ટ ઓફ સેલ ડિવાઇસની અંદર તમે કાર્ડ સ્વાઇપ કરો છો ત્યાં જ તમે તેનો યુઝ કરી શકો, તો તેવા PPIને સેમી ઓપન PPI પણ કહેવાય. પણ ડેબિટ કાર્ડ પણ સેમી ઓપન PPIનું ઉદાહરણ છે, ક્રેડિટ કાર્ડ પણ સેમી ઓપન PPIનું ઉદાહરણ છે. તેમજ આ ઉપરાંત જે આ રિસન્ટ ન્યૂઝની અંદર છે ઓમ્નિકાર્ડ, ઓમ્નિકાર્ડ એક કાર્ડ સર્વિસ પ્રોવાઈડર કંપની છે કે જે તમને એક કાર્ડ પ્રોવાઈડ કરે છે, એ કાર્ડની અંદર તમે પૈસા સ્ટોર કરી શકો. તમને એ એપ્લિકેશન સર્વિસ પણ પ્રોવાઈડ કરે છે, એ એપ્લિકેશન મારફતે તમારે એના વોલેટમાં પૈસા સ્ટોર કરવાના, એ પૈસાનો યુઝ તમે આ કાર્ડ મારફતે કોઈ પણ જગ્યાએ કરી શકો. તો એ કાર્ડની અંદર તમે જે પૈસા હોય ને તમે એ પોઈન્ટ ઓફ સેલ ડિવાઇસ ઉપર સ્વાઇપ કરીને તમે પેટ્રોલ પુરાવી શકો અથવા કોઈ પણ જગ્યાએ શોપિંગ કરી શકો, એ તમે એનો એ કાર્ડનો ગમે ત્યાં યુઝ કરી શકો. પણ અત્યાર સુધી એ કાર્ડની અંદર જે પૈસા હોય ને તે પૈસાનો યુઝ તમે ATM પરથી પૈસા વિધડ્રો કરવા નહોતા કરી શકતા, પરંતુ RBI હવે તેને લાઇસન્સ આપી દીધું છે કે ઓમ્નિકાર્ડના કાર્ડની અંદર તમે જે પૈસા હશે તે પૈસાનો યુઝ તમે ATM દ્વારા કેશ વિધડ્રો કરવા માટે તમે યુઝ કરી શકશો. મતલબ ઓમ્નિકાર્ડ હવે સેમી ઓપન કેટેગરીમાંથી ઓપન કેટેગરીમાં આવી ગયું છે, આ વસ્તુ ખબર પડી. ઓકે, ક્લોઝ PPI કોને કહેવાય, ફોર એક્ઝામ્પલ રિલાયન્સ 10નું ગિફ્ટ કાર્ડ તમારી પાસે છે, રિલાયન્સ 10નું જે કાર્ડ તમે જ્યારે રિલાયન્સ 10માંથી શોપિંગ કરો ત્યાં તમને એક કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવે, એ કાર્ડની અંદર તમને કહે કે તમે આની અંદર કોઈ પૈસા સ્ટોર કરો અને એ સ્ટોર કરેલા પૈસાનો યુઝ તમે રિલાયન્સ 10ની અંદર જ કરી શકો, બાકી તમે કોઈ પણ જગ્યાએ ન કરી શકો, તો તેવા PPIને ક્લોઝ PPI કહેવાય. જે ગિફ્ટ કાર્ડ, કોઈ પણ ગિફ્ટ કાર્ડ છે એ ક્લોઝ PPIનું ઉદાહરણ છે. સેમી ક્લોઝ PPI કોને કહેવાય, કે જે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જે પૈસા હોય એ તમે કોઈ પણ જગ્યાએ ટ્રાન્સફર કરી શકો, તમે કોઈ પણ જગ્યાએ તેને શોપિંગ કરવા માટે યુઝ કરી શકો, એવું નહીં કે તે જ એપ્લિકેશન ઉપર બીજી કોઈ પણ જગ્યાએ તેને યુઝ કરી શકો, તો તેવા PPIને સેમી ક્લોઝ PPI કહેવાય. PayTM, ફોનપે એ બેસ્ટ એક્ઝામ્પલ છે સેમી ક્લોઝ PPIના, રાઈટ. તો રિસન્ટ ન્યૂઝ શું છે કે હમણાં RBI દ્વારા ઓમ્નિકાર્ડને ઓપન PPIનું લાઇસન્સ પ્રોવાઈડ કરવામાં આવ્યું અને એ નોન બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા
પહેલું પીપીઆઈ છે, અત્યાર સુધી ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ એ બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવતા હતા અને તેના મારફતે આપણે કેશ વિડ્રો કરી શકતા એટીએમ મારફતે. અને અત્યારે આ ઓમની કાર્ડ કે એક એવું કાર્ડ છે કે જે બેંક દ્વારા ઇસ્યુ નથી કરવામાં આવતું અને તે એ કાર્ડમાં જે પૈસા સ્ટોર કરેલા છે એ પૈસાનો આપણે એટીએમ મારફતે વિડ્રો કરી શકીએ છીએ, રાઈટ? તો આઈ થિંક તમને ન્યૂઝની અંદર ખબર પડી હશે કે ઓમની કાર્ડ એ તમામ એટીએમ ઉપર રોકડ ઉપર કરવા માટે ઉપયોગમાં લઈ શકાશે. તે આરબીઆઈ દ્વારા લાઇસન્સ આપવામાં આવેલું પહેલું નોન બેંક ઓપન પીપીઆઈ છે, રાઈટ? તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. ઓકે, હમણાં રિસન્ટલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે. રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલની એક થીમ રાખવામાં આવી છે, રાષ્ટ્રીય પુરસ્કાર રાષ્ટ્ર કા ગૌરવ, રાઈટ? તો આ ન્યૂઝ વિશે આપણે ડિટેલમાં જોઈએ તો કે રિસન્ટલી સરકારે રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ શરૂ કર્યું છે અને વિવિધ પુરસ્કારો માટે નોમિનીને આમંત્રિત કરે છે. હવે આ ન્યૂઝને આપણે ડિટેલમાં જોઈએ કે આ જે રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ કરવાનો ઉદ્દેશ્ય એ સરકારનો શું છે કે ફ્રેન્ડ્સ, એ ઉદ્દેશ્ય એક જ છે કે દરેક રાષ્ટ્રીય પુરસ્કાર જે નેશનલ અવોર્ડ્સ છે એમાં હવે નોર્મલ સિટીઝન પણ એક નેશનલ અવોર્ડ માટે કોને નેશનલ અવોર્ડ મળવો જોઈએ તેને નોમિનેટ કરી શકે છે. મતલબ ફોર એક્ઝામ્પલ, કોઈ પણ જનરલ સિટીઝન હોય એને લાગતું હોય કે આ વ્યક્તિને પદ્મશ્રી મળવો જોઈએ, આ વ્યક્તિને પદ્મભૂષણ મળવો જોઈએ, આ વ્યક્તિને પદ્મ વિભૂષણ મળવો જોઈએ, તો તે પોતાનો મંતવ્ય નોમિનેટ કરી શકે છે. તેના માટે એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા, રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ, રાઈટ? ઓકે, કે દરેક સિટીઝન એ પોતાના મનગમતા નોમિની કરી શકે છે કે શેના માટે, નેશનલ અવોર્ડ્સ માટે. અને કયા કયા પુરસ્કાર માટે કોઈ પણ સિટીઝન એ પોતાના નોમિનીને સિલેક્ટ કરી શકે છે, તો હાલમાં જે પદ્મ પુરસ્કારો છે, જે પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, રાઈટ, તે એ પુરસ્કારો માટે કોઈ પણ સિટીઝનને એવું લાગતું હોય કે ભાઈ આને પદ્મશ્રી મળવો જોઈએ, તો તેના મંતવ્યને નોમિનેટ કરી શકે છે આ પોર્ટલ ઉપર જઈને. અને નોમિનેશનની છેલ્લી તારીખ કઈ છે? 15 સપ્ટેમ્બર 2022 સુધી. સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર કોઈ પણ નોમિનીને એવું લાગતું હોય કે આ પુરસ્કાર કોઈ પણ સિટીઝનને એવું લાગતું હોય કે આ પુરસ્કાર આ વ્યક્તિને મળવો જોઈએ, તો તેનું નામ અહીંયા નોમિનેટ કરી શકે છે સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર માટે. અને તેની લાસ્ટ ડેટ છે 31 જુલાઈ 2022 સુધી. તેન્ઝિંગ નોર્વે નેશનલ એડવેન્ચર એવોર્ડ, કોઈ પણ વ્યક્તિને એવું લાગતું હોય કે ભાઈ આ વ્યક્તિને આ એવોર્ડ મળવો જોઈએ, તો તેનું નામ નોમિનેટ કરી શકશે તે 16 જૂન 2022 સુધી. જીવન રક્ષા પદ પુરસ્કારોની શ્રેણી વાત કરીએ તો આના માટે જે નોમિનેશનની છેલ્લી તારીખ છે 30 સપ્ટેમ્બર 2022 સુધી. અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટેલિકોમ સ્કિલ એક્સલન્સ એવોર્ડ, અને એની છેલ્લી તારીખ છે કે આ એવોર્ડની અંદર નોમિનેશન માટેની 16 જૂન 2022 સુધી. હવે કયા એવોર્ડ માટે એલિજિબિલિટી શું છે, કઈ કઈ ક્વોલિટી હોવી જોઈએ કોઈ ઇન્ડિવિડ્યુઅલ પર્સનની અંદર, એ દરેક એવોર્ડમાં કઈ કઈ ક્વોલિટી જોઈએ, એલિજિબિલિટી જોઈએ, તે દરેક વસ્તુ એ આ પોર્ટલની ઉપર લખવામાં આવેલી છે કે ફોર એક્ઝામ્પલ પદ્મશ્રી કોને મળે, પદ્મભૂષણ કોને મળે, પદ્મવિભૂષણ કોને મળે, એ દરેક માટેની એલિજિબિલિટી પણ આ પોર્ટલની ઉપર લખવામાં આવેલી છે, જેથી કરીને કોઈ પણ સિટીઝન તે એલિજિબિલિટી વાંચીને અને એ પોતાના મનગમતા જે ઇન્ડિવિડ્યુઅલ અથવા ઓર્ગેનાઇઝરને એ કોઈ પણ નેશનલ એવોર્ડ માટે નોમિનેટ કરી શકે છે. ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝની અંદર ખબર પડી હશે. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કે હમણાં રિસેન્ટલી આપણા જે કેન્દ્રીય મંત્રી છે ડૉક્ટર જીતેન્દ્રસિંહે એ NESDA 2021ની બીજી આવૃત્તિનું વિમોચન કર્યું છે. તો આપણા જે કાર્મિક જાહેર ફરિયાદ એન્ડ પેન્શન મંત્રીના જે કેન્દ્રીય રાજ્ય મંત્રી છે ડૉક્ટર જીતેન્દ્રસિંહે નેશનલ ઈ ગવર્નન્સ સર્વિસ ડિલિવરી એસેસમેન્ટ 2021ની બીજી આવૃત્તિ હમણાં બહાર પાડી છે. નેશનલ ઈ ગવર્નન્સ સર્વિસીસ ડિલિવરી એસેસમેન્ટ 2021ની બીજી આવૃત્તિ હમણાં ડૉક્ટર જીતેન્દ્રસિંહ, જે કાર્મિક જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના જે મિનિસ્ટર ઓફ સ્ટેટ છે તેમના દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે, રાઈટ? હવે જે આ જે નેશનલ ઈ ગવર્નન્સ સર્વિસીસ ડિલિવરી એસેસમેન્ટ જે છે એની હમણાં બીજી આવૃત્તિ લોન્ચ કરવામાં આવી છે, એ દર વર્ષે આ આવૃત્તિ કોણ લોન્ચ પાડે છે? આ આવૃત્તિ બહાર પાડે છે ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવન્સીસ. બરાબર, આ સંસ્થા દ્વારા દર વર્ષે એ નેશનલ ઈ ગવર્નન્સ સર્વિસીસ ડિલિવરી એસેસમેન્ટની આવૃત્તિ બહાર પાડવામાં આવે છે અને બીજી આવૃત્તિ હમણાં લોન્ચ કરવામાં આવેલી છે. શરૂઆત આ આવૃત્તિની શરૂઆત કરી હતી 2019ની અંદર આ સંસ્થાએ, અને અત્યારે 2021ની અંદર બીજી આવૃત્તિ છે અને ત્રીજી આવૃત્તિ 2023ની અંદર લોન્ચ કરવામાં આવશે. ઓકે ઓકે, હવે ફ્રેન્ડ્સ, હવે હું આ નેશનલ ઈ ગવર્નન્સ સર્વિસીસ ડિલિવરી અસેસમેન્ટ વિશે વાત કરું
તો એમાં એક પર્ટિક્યુલર સ્ટેટ ઓર પર્ટિક્યુલર યુનિયન ટેરિટરી દ્વારા કે એ જે ઇ ગવર્નન્સ સર્વિસીસ કેવી રીતના પ્રોવાઈડ કરવામાં આવે છે તેના આધારે તેમને રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. કે ફોર એક્ઝામ્પલ, એક સ્ટેટ ગવર્મેન્ટ છે, એક સ્ટેટ ગવર્મેન્ટ એ પોતાની વેબસાઇટ બનાવેલી છે, એક પોર્ટલ બનાવેલું છે, એ વેબસાઇટ અને પોર્ટલ ઉપર તે કેવા પ્રકારની માહિતી પ્રોવાઈડ કરે છે, એ માહિતી એ જે રાજ્યના જે સિટીઝન છે એ જો વાંચે તો તેને કેવો કન્ટેન્ટ મળે છે, તેની પાસે કેવી ઇન્ફોર્મેશન જમા થાય છે, રાઈટ? અને તે વેબસાઇટ, તે પર્ટિક્યુલર પોર્ટલ એ કેટલું ઇઝી ટુ યુઝ છે, એ બધા ઘણા બધા પરિબળો ધ્યાનમાં રાખીને અહીંયા સ્ટેટ અથવા યુનિયન ટેરિટરીને એ રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે તેમની ઇ ગવર્નન્સ સર્વિસીસ વિશે. આ ઉપરાંત કે ફોર એક્ઝામ્પલ કે રાજસ્થાન ગવર્મેન્ટની છે બેટી બચાવો બેટી પઢાઓ એક ઇનિશિયેટિવ છે, તો એ ઇનિશિયેટિવ માટે તેમણે એક પોર્ટલ લોન્ચ કરેલું છે. મતલબ આ રાજસ્થાન ગવર્મેન્ટની એક સર્વિસ છે કે બેટી બચાવો બેટી પઢાઓ. તો બેટી બચાવો બેટી પઢાઓ વિશે, એ સ્કીમ વિશે, એ પર્ટિક્યુલર પોર્ટલની ઉપર કેવી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી છે, કેવી રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન છે કે આ સ્કીમની અંદર કેટલા લોકો સબસ્ક્રાઇબ થયા, શું શું બેનિફિટ મળે છે, કેટલા રૂપિયા લોકેટ કરવામાં આવ્યા, એ બધી જ વસ્તુ જનરલ પબ્લિકને કેવી રીતના પ્રોવાઈડ કરવામાં આવે છે, તો એના આધારે પણ સ્ટેટ અને યુનિયન ટેરિટરીને રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને આ ઉપરાંત જે મિનિસ્ટ્રીઝ છે, જે સેન્ટ્રલ મિનિસ્ટ્રીઝ છે, કે જે આપણા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, મિનિસ્ટ્રી ઓફ પબ્લિક ગ્રીવન્સીસ એન્ડ રિફોર્મ્સ, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, એ પર્ટિક્યુલર મિનિસ્ટ્રીએ પોતાની વેબસાઇટ કેવી ડિઝાઇન કરી છે, એના આધારે પણ એ મિનિસ્ટ્રીને પણ એક રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને આ ઉપરાંત જે મિનિસ્ટ્રી, ફોર એક્ઝામ્પલ એક પોર્ટલ છે કે આયુષ્માન ભારત ડિજિટલ મિશન, જે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરનું પોર્ટલ છે અને એક સર્વિસનું પોર્ટલ છે, તો એ આયુષ્માન ભારત ડિજિટલ મિશનની અંદર એક પર્ટિક્યુલર સિટીઝનને એ મિશન વિશે કેવી માહિતી મળે છે, તો એ થઈ મિનિસ્ટ્રીની સર્વિસ એ કેવી રીતના પ્રોવાઈડ કરે છે, તો એનો પણ રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. મતલબ ટોટલ 4 રેન્કિંગ એ આ ન્યૂઝની અંદર પ્રોવાઈડ કરવામાં આવી છે, નેશનલ ઇ ગવર્નન્સ સર્વિસીસ ડિલિવરી અસેસમેન્ટ 2021ની અંદર. ઓકે, આ ચારે ચાર રેન્કિંગ વિશે આપણે સમજીએ. કે હવે દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું મૂલ્યાંકન એ કયા પરિબળો ધ્યાનમાં રાખીને આ નેશનલ ઇ ગવર્નન્સ સર્વિસીસ ડિલિવરી અસેસમેન્ટની અંદર તેમને રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે તેની વાત કરીએ. કે આમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બે ટાઈપના રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. એક તો કે તે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જે વેબસાઇટ છે એ તે કેવી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે, તે કેવી ઉપલબ્ધતા ધરાવે છે, સામગ્રીની ઉપલબ્ધતા તેમાં કેવી છે, તેની સુલભતા કેવી છે અને તેમાં માહિતીની સુરક્ષા કેવી છે, આ ચાર પરિબળો ધ્યાનમાં રાખીને દરેક સ્ટેટ અને યુનિયન ટેરિટરીની જે વેબસાઇટનું અહીંયા રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવેલું છે, રાઈટ? અને જે સેવા પોર્ટલ મેં વાત કરી કે રાજસ્થાન ગવર્મેન્ટનું જે સેવા પોર્ટલ છે કે જે બેટી બચાવો બેટી પઢાઓ, એ રાજસ્થાન ગવર્મેન્ટનું સેવા પોર્ટલ છે, રાઈટ? રાજસ્થાન ગવર્મેન્ટની એક સર્વિસ છે બેટી બચાવો બેટી પઢાઓ સ્કીમ, અને એનું એક પોર્ટલ બનાવેલું છે. આમ એ પોર્ટલના કારણે રાજસ્થાન ગવર્મેન્ટને આ સેવા પોર્ટલ કેટેગરીની અંદર ફર્સ્ટ નંબર મળ્યો છે. કારણ કે બેટી બચાવો બેટી પઢાઓ સ્કીમની અંદર કેટલા લોકો એનરોલ છે, એ લોકોને કઈ કઈ ફેસિલિટી મળે છે, તેમજ રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન આ પોર્ટલ પ્રોવાઈડ કરે છે, રાઈટ? તો બે કેટેગરીમાં અહીંયા રેન્કિંગ પ્રોવાઈડ કર્યું છે સ્ટેટ અને યુનિયન ટેરિટરીઝને, એક તો તેમની વેબસાઇટ માટે અને એક તો તે જે સર્વિસ પ્રોવાઈડ કરે છે અને એનું પોર્ટલ કેવું છે એના માટે, રાઈટ? તો હવે અહીંયા સ્ટેટ અને યુનિયન ટેરિટરીને કયા કયા ગ્રુપમાં વેચવામાં આવેલા છે. તો સ્ટેટ અને યુનિયન ટેરિટરીઝને જે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ 2021 જ્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ લોન્ચ કરેલું હતું ત્યારે સ્ટેટ અને યુનિયન ટેરિટરીને જે 3 જૂથમાં વેચવામાં આવેલા હતા, એ જ 3 જૂથની અંદર એ આ ઇન્ડેક્સ આ અસેસમેન્ટ દરમિયાન પણ સ્ટેટ્સને એ 3 જૂથની અંદર વેચવામાં આવેલા છે, રાઈટ? તો જૂથ નંબર 1ની અંદર ઉત્તર પૂર્વ અને પર્વતીય રાજ્યો છે, નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સ અને હિલી સ્ટેટ્સ. જૂથ નંબર 2ની અંદર કેન્દ્રશાસિત પ્રદેશો છે. જૂથ નંબર 3ની અંદર બાકીના રાજ્યોનું જૂથ જે એ અને બી ભાગ, એ બે ભાગમાં વહેંચવામાં આવેલું છે. જો આ 3 જૂથ કે જે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ લોન્ચ કરતી વખતે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બનાવેલા હતા, એ જ 3 જૂથની અંદર અત્યારે આ નેશનલ ઇ ગવર્નન્સ સર્વિસીસ ડિલિવરી અસેસમેન્ટ જે લોન્ચ કરવામાં આવેલો છે આ સંસ્થા દ્વારા, એ જ 3 જૂથની અંદર સ્ટેટ અને યુનિયન ટેરિટરીઝને ડિવાઈડ કરવામાં આવેલા છે, રાઈટ? તો જૂથ 3ની અંદર જે બાકીના રાજ્યોનું જૂથ એ અને બી ગ્રુપમાં વેચવામાં આવેલું છે, તમારું હોમવર્ક રહેશે કે એ ગ્રુપમાં કયા કયા રાજ્યો છે અને બી ગ્રુપમાં કયા કયા રાજ્યો છે. ઓકે, ચાલો હવે આપણે રેન્કિંગ વિશે વાત કરીએ. તો મેં તમને જે રીતે વાત કરી કે સૌથી પહેલું રેન્કિંગ છે કે સ્ટેટ અને યુનિયન ટેરિટરીને અને એમનું પોર્ટલ કેવું છે, એની વેબસાઇટ કેવી છે એના આધારે, તો સૌથી સારામાં સારું પોર્ટલ, સૌથી સારામાં સારી વેબસાઇટ નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સની અંદર અને હિલી સ્ટેટ્સની અંદર નાગાલેન્ડની છે. સૌથી સારામાં સારી વેબસાઇટ પોર્ટલ એ યુનિયન ટેરિટરીઝની અંદર વાત કરું તો જમ્મુ એન્ડ કાશ્મીરની છે. જો ગ્રુપ એ કેટેગરીની વાત કરું, સૌથી સારામાં સારી વેબસાઇટ અને પોર્ટલ કોનું છે, કેરળ સ્ટેટનું છે. અને સૌથી સારામાં સારું વેબસાઇટ અને પોર્ટલ ગ્રુપ બીની અંદર કોનું છે, ઓડિશાનું. ઓકે,
બીજું રેન્કિંગ છે કે સ્ટેટ અને યુનિયન ટેરિટરી જે સર્વિસ છે એનું પોર્ટલ કેવું છે. તો જે મેઘાલયની જે સર્વિસ છે એનું પોર્ટલ એ નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ અને હિલ સ્ટેટની અંદર સૌથી સારામાં સારું છે. યુનિયન ટેરિટરીની અંદર જમ્મુ એન્ડ કાશ્મીર સૌથી સારામાં સારું એનું સર્વિસ પોર્ટલ છે. ગ્રુપ એ કેટેગરીની અંદર પંજાબનું સૌથી સારામાં સારું સર્વિસ પોર્ટલ છે અને ગ્રુપ બી કેટેગરીની અંદર રાજસ્થાનનું સૌથી સારામાં સારું સર્વિસ પોર્ટલ છે. મેં જેમને તમને વાત કરી જે બેટી બચાવો બેટી પઢાઓ જે સર્વિસ રાજસ્થાન ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે તેના કારણે જ તેનો આ ગ્રુપની અંદર ફર્સ્ટ નંબર આવેલો છે. ઓકે, હવે આવી જ રીતે કે સેન્ટ્રલ મિનિસ્ટ્રી એ પોતાની વેબસાઇટ કેવી રીતે ડિઝાઇન કરેલી છે, રાઈટ, એના આધારે તેમને રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. તો એના માટે સૌથી સારામાં સારી વેબસાઇટ કોની છે? હોમ અફેર્સની, સેકન્ડ નંબર પર રૂરલ ડેવલપમેન્ટની, થર્ડ નંબર પર મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનની. અને સેન્ટ્રલ મિનિસ્ટ્રી દ્વારા જે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે એ સર્વિસનું પોર્ટલ કેવું છે એના આધારે તેમને રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવેલા છે. તો જે ફાઇનાન્સ મિનિસ્ટ્રીનું જે સેન્ટ્રલ પબ્લિક પ્રોક્યુરમેન્ટ પોર્ટલ છે, આ જે એક સર્વિસ પોર્ટલ છે ફાઇનાન્સ મિનિસ્ટ્રીનું, એને સૌથી ફર્સ્ટ નંબર આપવામાં આવેલો છે. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સનું જે ડિજિટલ પોલીસનું જે પોર્ટલ છે એને સેકન્ડ નંબર આપવામાં આવેલો છે. અને પર્સનલ પબ્લિક ગ્રીવન્સીસ એન્ડ પેન્શન્સનું જે ભવિષ્ય પોર્ટલ છે, રાઈટ, એને થર્ડ નંબર આપવામાં આવેલો છે. તો આઈ થિંક તમને આ દરેકે દરેક કેટેગરીની અંદર કેવી રીતના રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવેલા છે, કયા કયા ગ્રુપમાં વેચવામાં આવેલા છે, કઈ સંસ્થાએ આ એસેસમેન્ટ લોન્ચ કર્યું, કઈ આવૃત્તિ છે, એ દરેક વિશે ખબર પડી હશે. ઓકે, આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ચોથી આવૃત્તિ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2021ની હમણાં રમાડવામાં આવેલી હતી. કઈ જગ્યાએ રમાઈતી હતી? હરિયાણાની અંદર, રાઈટ. કે આપણે ચોથી આવૃત્તિ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2021ની એ કઈ જગ્યાએ રમાયેલી હતી? હરિયાણાની અંદર. અને આ આવૃત્તિ, ચોથી આવૃત્તિ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની જીતી કોને? હરિયાણાએ, રાઈટ. તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ફ્રેન્ડ્સ 2017ની અંદર લોન્ચ કરવામાં આવી હતી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા, અને 2018ની અંદર તે પહેલી વખત આ ગેમ રમાવામાં આવી હતી. ઇન્ડિયાની અંદર ખેલો ઇન્ડિયા યુથ ગેમ પણ રમાય છે અને ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ પણ રમાય છે, રાઈટ. તો ખેલો ઇન્ડિયા યુથ ગેમની જે 2018ની અંદર જે પહેલી આવૃત્તિ હતી તે પણ હરિયાણાએ જીતેલી હતી અને આ 2021ની આવૃત્તિ પણ હરિયાણાએ જીતી છે, રાઈટ. ઓકે, હરિયાણાએ ટોટલ 52 ગોલ્ડ મેડલ સાથે ફર્સ્ટ નંબર અહીંયા એચિવ કરેલો છે આ ખેલો ઇન્ડિયા યુથ ગેમ 2021ની અંદર. સેકન્ડ નંબર પર મહારાષ્ટ્રે 45 ગોલ્ડ મેડલ મળ્યા છે અને કર્ણાટકાએ 22 ગોલ્ડ સાથે ત્રીજા નંબર ઉપર છે, રાઈટ. ઓકે, હરિયાણાનું આ બીજું ખેલો ઇન્ડિયા યુથ ગેમ ટાઇટલ હતું. તેને 2018ની અંદર જે સૌથી પહેલો ખિતાબ હતો તે હરિયાણાએ જીતેલો હતો, રાઈટ. અને આ ખેલો ઇન્ડિયા યુથ ગેમ જે 2021 છે તેને સ્પોન્સર કોને કરેલી છે? તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેંક, આ બંને બેંકો દ્વારા આ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સને સ્પોન્સર કરવામાં આવેલી છે, રાઈટ. તો આ પેજ ઉપરથી તમારે ક્વેશ્ચન કયા કયા બનશે કે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ જે એ ચોથી આવૃત્તિ કોના દ્વારા જીતવામાં આવી? હરિયાણા દ્વારા. કઈ જગ્યા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2021 રમાડવામાં આવી હતી? હરિયાણાની અંદર. ઓકે, અને હરિયાણા દ્વારા કેટલા ગોલ્ડ મેડલ જીતવામાં આવેલા છે? 52 ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યા છે. મહારાષ્ટ્રે 45 ગોલ્ડ મેડલ જીતેલા છે અને કર્ણાટકાએ 22 ગોલ્ડ મેડલ સાથે ત્રીજા ક્રમે છે, રાઈટ. અને હરિયાણાએ આ બીજી વખત ખેલો ઇન્ડિયા યુથ ગેમ જીતેલી છે અને 2018માં તેને પહેલી વખત જીતેલી હતી. ઓકે, અને ખેલો ઇન્ડિયા યુથ ગેમના ટાઇટલ સ્પોન્સર કોણ બન્યા હતા? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેંક. ઓકે, ટોટલ આ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની અંદર ટોટલ 8,500 ખેલાડીઓએ પાર્ટિસિપેટ કરેલું હતું અને ટોટલ 25 અલગ અલગ સ્પોર્ટ્સ રમાડવામાં આવેલી હતી. 25 અલગ અલગ રમતો રમાડવામાં આવેલી હતી. 8,500 ખેલાડીઓએ પાર્ટિસિપેટ કરેલું હતું અને આ વર્ષે 5 નવી રમતોનું એડિશન કરવામાં આવેલું હતું. એ 5 નવી રમતો કયા કયા છે? તો મલ્લાખંભ, ગટકા, કલરીપટ્ટુ, થંગતા અને યોગાસન. મલ્લાખંભ, ગટકા, કલરીપટ્ટુ, થંગતા અને યોગાસન એ આ 5 નવી રમતો જે આ વખતે એડ કરવામાં આવેલી હતી. એમ ટોટલ 25 રમતો આ વખતે રમાડવામાં આવેલી હતી આ ખેલો ઇન્ડિયા યુથ ગેમની ચોથી આવૃત્તિમાં. ટોટલ 8,500 ખેલાડીઓ પાર્ટિસિપેટ કરેલું હતું, રાઈટ. ઓકે, અને સૌથી પહેલો નંબર કોને આવેલો હતો? હરિયાણા. સેકન્ડ નંબર પર મહારાષ્ટ્ર. થર્ડ નંબર પર કર્ણાટકા. ચોથા નંબર પર મણિપુર. પાંચમા નંબર પર કેરાલા. અને સૌથી લાસ્ટ નંબર એ મેઘાલયનો આવેલો હતો. ઓકે, અને દરેક રાજ્યોએ કોઈને કોઈ મેડલ તો જીતેલા જ હતા. એક પણ રાજ્ય એવું નથી, એક પણ રાજ્ય કે એક પણ યુનિયન ટેરિટરીઝ એવું નથી કે જેમને એક પણ મેડલ ના જીતેલા હોય, તેવું આ વખતે પહેલી વખત બનેલું છે, રાઈટ. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ અને ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ વિશે પણ આપણે જે લાસ્ટ મહિનાના જે વિડીયો રેકોર્ડ્સ છે, રાઈટ, એની અંદર આપણે ચર્ચા કરેલી હતી. એ કઈ જગ્યાએ રમાવેલો હતો, ત્યાં એને કોણે જીતેલું હતું, રાઈટ. અને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ, રાઈટ, આ બંને ઇવેન્ટ એ નેશનલ લેવલ ઉપર ખૂબ જ સારી
રમતો છે જે એક્ઝામની અંદર પણ એની અંદરથી ઘણા ક્વેશ્ચન્સ કવર થતા હોય છે. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કે હમણાં રિસેન્ટલી કે ઇન્ડિયાએ જમ્પ કર્યો છે 6 પ્લેસનો અને તે 37th રેન્ક ઉપર આવી ગયેલું છે. કયા ઇન્ડેક્સમાં? વર્લ્ડ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સની અંદર. અને આ ઇન્ડેક્સને ટોપ કોને કર્યો છે? ડેનમાર્ક દ્વારા. ડેનમાર્ક દ્વારા ટોપ કરવામાં આવ્યો છે. ઓકે, તો આ ન્યૂઝ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો કે હમણાં રિસેન્ટલી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા એક સૂચકાંક લોન્ચ કરવામાં આવેલો છે, એક ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવેલો છે. અને એ ઇન્ડેક્સનું નામ છે વર્લ્ડ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ 2022. અને આ ઇન્ડેક્સની આ 34મી આવૃત્તિ હતી, રાઈટ? તો આ આવૃત્તિની અંદર ઇન્ડિયાનો જે લાસ્ટ ઇયર જે રેન્ક હતો 43મો, તે આ વર્ષે કયો રેન્ક થઈ ગયો છે? 37મો. ટોટલ આ ઇન્ડેક્સની અંદર 63 અર્થતંત્રોને આ ઇન્ડેક્સની અંદર ઇવોલ્યુશન કરવામાં આવેલું છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા. અને આ 63 અર્થતંત્રોમાંથી ઇન્ડિયાનો નંબર છે 37મો, જે લાસ્ટ ઇયર 43મો હતો, રાઈટ? અને આ વર્ષના રેન્કિંગની અંદર ટોપ પર કોણ છે? ડેનમાર્ક. સેકન્ડ નંબર પર કોણ છે? સ્વિઝરલેન્ડ. અને થર્ડ નંબર પર છે સિંગાપુર, રાઈટ? રેન્કિંગ જે લોન્ચ કરવામાં આવેલું છે તેમાં કયા 4 મુખ્ય પરિબળો ધ્યાનમાં રાખવામાં આવેલા છે? કે કોઈપણ દેશની આર્થિક કામગીરી કેવી છે, તેની સરકારી કાર્યક્ષમતા કેવી છે, એ દેશની વ્યવસાયિક કાર્યક્ષમતા કેવી છે, અને એ દેશની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે. આ 4 મુખ્ય પરિબળો ધ્યાનમાં રાખીને ટોટલ 63 અર્થતંત્રોનું ઇવોલ્યુશન કરવામાં આવ્યું છે આ રેન્કની અંદર વર્લ્ડ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સની અંદર, જે કઈ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવે છે? ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા. અને આ આ આવૃત્તિ 34મી આવૃત્તિ આ ઇન્ડેક્સની હતી, રાઈટ? ઓકે, અને તેને ટોપ કોને કર્યું? બીજા ત્રીજા નંબર પર કોણ છે? ઇન્ડિયાનો રેન્ક આ વર્ષે કયો હતો અને લાસ્ટ ઇયર કયો હતો એ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે, રાઈટ? હાઇલાઇટ્સની અગર વાત કરું કે ટોચની 10 અર્થવ્યવસ્થામાં જે નેધરલેન્ડ 6ઠા નંબર પર, તાઇવાન 7મા નંબર પર, ફિનલેન્ડ 8મા નંબર પર, નોર્વે 9મા નંબર પર અને યુએસએ 10મા નંબર પર છે, રાઈટ? ઓકે, અને 2022ના રેન્કિંગ અનુસાર સિંગાપુર, હોંગકોંગ, તાઇવાન, ચીન અને ઓસ્ટ્રેલિયા એ એશિયાની અર્થવ્યવસ્થામાં ટોચનું પ્રદર્શન કરનાર અર્થતંત્રો છે, રાઈટ? જો ઓકે, એક્ઝામ પોઈન્ટ ઉપરથી કે ટોપ 20ની અંદર એશિયાની અર્થવ્યવસ્થાઓને આ વર્લ્ડ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સની અંદર રિપ્રેઝેન્ટ કરનાર દેશો કયા કયા છે? તો સિંગાપુર 3રા નંબર પર, હોંગકોંગ 5મા નંબર પર, તાઇવાન 7મા નંબર પર, ચીન 17મા નંબર પર અને ઓસ્ટ્રેલિયા 19મા નંબર પર, રાઈટ? ઓકે, અને આ ઉપરાંત ઇન્ડિયાનો નંબર એ 37મો નંબર છે, જે લાસ્ટ ઇયર 43 નંબર પર હતો. ઓકે, વાત કરીએ તો આર્થિક પ્રદર્શનમાં ભારતનું રેન્કિંગ જે 2021માં 37 હતું તે 2022માં 28 થયું છે. સરકારી કાર્યક્ષમતામાં ભારતનું રેન્કિંગ જે 2021ની અંદર 46 હતું તે આ વખતે 45 થયું છે. વેપાર કાર્યક્ષમતાની અંદર ભારતનું રેન્કિંગ જે 2021ની અંદર 32મો હતો તે આ વખતે 23મો થયો છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટેગરીની અંદર ભારતનું રેન્કિંગ જે 2021ની અંદર 49મો હતો તે આ વર્ષે પણ 49 જ રહ્યો છે. ઓકે, તો આ 4 અલગ અલગ પરિબળો છે જેને ધ્યાનમાં રાખીને આ ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવેલો છે. એ ઇન્ડેક્સની એ પરિબળની અંદર ઇન્ડિયાનો રેન્ક કયો હતો તે પણ તમારે યાદ રાખવો પડશે. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કે અમારે રિસેન્ટલી એક નવું ગ્રુપ બનાવવામાં આવેલું છે, I2U2. એક નવું ગ્રુપ બનાવવામાં આવેલું છે I2U2. અને આ ગ્રુપની અંદર કોણ કોણ મેમ્બર છે, એની પહેલી મિટિંગ કઈ જગ્યાએ યોજાશે એના વિશે આપણે ચર્ચા કરીએ. ઓકે, કે હમણાં રિસેન્ટલી એક નવું ગ્રુપ બનાવવા માટેની અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે અને એ ગ્રુપનું નામ છે I2U2, રાઈટ? I2 મતલબ ઇન્ડિયા અને ઇઝરાયલ. I2 મતલબ શું થશે? ઇન્ડિયા અને ઇઝરાયલ, ભારત અને ઇઝરાયલ. અને U2 મતલબ USA અને UAE, રાઈટ? તો આ 4 કન્ટ્રી ભેગી મળીને એક ગ્રુપ બનાવે છે I2U2. અને આ ગ્રુપનું બીજું નામ છે વેસ્ટ એશિયન ક્વોડ. વેસ્ટ એશિયન ક્વોડ, આ 4 કન્ટ્રીનું ગ્રુપ છે એટલે ક્વોડ. અને એશિયાની વેસ્ટ સાઈડ, વેસ્ટ દિશા, પશ્ચિમ દિશા તરફની જે 4 કન્ટ્રીઓ છે એટલા માટે આ ગ્રુપનું બીજું નામ છે કે વેસ્ટ એશિયન ક્વોડ. હવે આના ઉપરથી તમને એક ગ્રુપનું નામ યાદ આવેલું હશે, ક્વોડ ગ્રુપ, ક્વોડ કન્ટ્રીઝ. એ ક્વોડ કન્ટ્રીઝની અંદર કઈ કઈ મેમ્બર કન્ટ્રીઝ છે? તો ઇન્ડિયા, યુએસ, જાપાન અને ઓસ્ટ્રેલિયા.
જાપાન અને ઓસ્ટ્રેલિયા આ ક્વોડ કન્ટ્રીઝની મેમ્બર કન્ટ્રીઝ છે. અને વેસ્ટ એશિયન ક્વોડની અંદર કઈ કઈ મેમ્બર કન્ટ્રી છે? ઇન્ડિયા, ઇઝરાયલ, યુએસ અને યુએઈ. તો કઈ બે કન્ટ્રી એ ક્વોડ કન્ટ્રીની અંદર પણ છે અને વેસ્ટ એશિયન ક્વોડની અંદર પણ છે? તો ઇન્ડિયા અને યુએસ. તે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, રાઈટ? ઓકે, તો આ આપણા ગ્રુપ જે છે આઈ ટુ યુ ટુ એ ઇકોનોમિક કોઓપરેશન માટે ઇન્ડિયા, યુએસ, ઇઝરાયલ અને યુએઈ દ્વારા બનાવવામાં આવેલું છે. અને આ ગ્રુપ એ કયા એગ્રીમેન્ટના અંડરમાં બનાવવામાં આવેલું છે? તો આ ગ્રુપ અબ્રાહમ એકોર્ડ્સ આ એગ્રીમેન્ટના અંડરમાં બનાવવામાં આવેલું છે. એકચ્યુઅલી ફ્રેન્ડ્સ, અબ્રાહમ એકોર્ડ એ જ એગ્રીમેન્ટ છે કે જે એગ્રીમેન્ટની અંદર યુએસએ ઇઝરાયલ અને યુએઈ વચ્ચે સંધિ કરાવેલી હતી. એકચ્યુઅલી ઇઝરાયલ અને યુએઈ વચ્ચે પહેલાં સારા સંબંધો નહોતા, પરંતુ યુએસએ જે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ હતા ત્યારે ઇઝરાયલ અને યુએઈ વચ્ચે સંધિ કરાવેલી હતી અને તેમની વચ્ચે પહેલી વખત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરાવેલો હતો. અને એ એગ્રીમેન્ટનું નામ હતું અબ્રાહમ એકોર્ડ. અને એ જ એગ્રીમેન્ટના અંડરમાં અત્યારે આ ચાર દેશોએ સાથે મળીને એક ગ્રુપ બનાવ્યું છે આઈ ટુ યુ ટુ, જેને વેસ્ટ એશિયન ક્વોડ પણ કહેવામાં આવે છે, રાઈટ? અને આ ગ્રુપની જે પહેલી મિટિંગ છે એ કયા દેશ દ્વારા હોસ્ટ કરવામાં આવવાની છે? યુએસ દ્વારા હોસ્ટ કરવામાં આવેલી છે, બરાબર? તે જુલાઈની અંદર યુએસ દ્વારા હોસ્ટ કરવામાં આવશે આ આઈ ટુ યુ ટુની પહેલી મિટિંગ. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી ગઈ હશે. નાની ન્યૂઝ છે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એક નવું ગ્રુપ બનાવવામાં આવેલું છે ઇકોનોમિક કોઓપરેશન માટે. આ ગ્રુપની અંદર ઇન્ડિયા પણ મેમ્બર છે, એટલા માટે તે વધારે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ઓકે ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી જે અનએમ્પ્લોયમેન્ટ રેટ છે એ 8.2% થયો છે, જે તે ગયા ક્વાર્ટરની સરખામણીમાં ઘટ્યો છે. અને આ જાન્યુઆરીથી માર્ચ 2022 ક્વાર્ટરનો ડેટા છે, રાઈટ? અને આ ન્યૂઝ વિશે આપણે ડિટેલની અંદર ચર્ચા કરીએ તો કે ફ્રેન્ડ્સ, આપણા દેશની અંદર કે એક પીરિયોડિક લેબર ફોર્સ સર્વે એ દરેક ક્વાર્ટરની અંદર લોન્ચ કરવામાં આવે છે. પીરિયોડિક લેબર ફોર્સ સર્વે, અને એ કઈ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવે છે? નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા. આ સંસ્થા એ દર ક્વાર્ટરલી બેઝિસની ઉપર પીરિયોડિક લેબર ફોર્સ સર્વે લોન્ચ કરે છે. અને અત્યારે જે પીરિયોડિક લેબર ફોર્સ સર્વે જે લોન્ચ કરવામાં આવેલો છે એ તે કયા ક્વાર્ટરનો ડેટા પ્રોવાઈડ કરે છે? જાન્યુઆરીથી માર્ચ 2022 ક્વાર્ટરનો ડેટા પ્રોવાઈડ કરે છે, રાઈટ? 2022. અને એનએસઓ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ જે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન અંડરમાં કામ કરે છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન અંડરમાં આ સંસ્થા કામ કરે છે. આપણા દેશની જે જનગણના છે એ જનગણના ગણવાનું કામ પણ આ સંસ્થા જ કરે છે, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, રાઈટ? અને એ પીરિયડ લેબર ફોર્સ સર્વે ક્વાર્ટરલી બેઝિસની ઉપર દર ક્વાર્ટરના એન્ડ ઉપર તે લોન્ચ કરે છે. તો આ પીરિયડિક લેબર ફોર્સ સર્વે એ જાન્યુઆરીથી માર્ચ 2022ના ક્વાર્ટરનો છે. અને પીરિયડિક લેબર ફોર્સ સર્વેની અંદર એ એનએસઓ એ કયા કયા ડેટા લોન્ચ કરે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એ લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ LFPR, વર્કર પોપ્યુલેશન રેટ રેશિયો WPR અને અનએમ્પ્લોયમેન્ટ રેટ UR, આ ત્રણ ડેટા પીરિયડિક લેબર ફોર્સ સર્વેની અંડરમાં નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એ ક્વાર્ટરલી બેઝિસની ઉપર લોન્ચ કરે છે, રાઈટ? તો હવે આ ત્રણ ડેટા શું છે એના વિશે આપણે વાત કરીએ. ઓકે, તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ કે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ, અનએમ્પ્લોયમેન્ટ રેટ, વર્કર પોપ્યુલેશન રેશિયો, જે ત્રણ ડેટા આ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવે છે, એ ત્રણ ડેટાને સમજતા પહેલાં સૌથી પહેલાં તો લેબર ફોર્સ કોને કહેવાય એની વાત કરીએ. તો લેબર ફોર્સ શ્રમદળ એટલે શું? કે જે પણ વ્યક્તિ કે જે ઇમ્પ્લોયડ છે અથવા જે પણ વ્યક્તિ જે અનએમ્પ્લોયડ છે પણ તે એલિજિબલ છે ઇમ્પ્લોયમેન્ટ માટે, તેને અપ્લાય કરેલું છે કોઈ જગ્યાએ પણ તેને હજી જોબ નથી મળી, મતલબ તે અનએમ્પ્લોયડ છે. અને જે પણ વ્યક્તિ ઇમ્પ્લોયડ છે એ ઇમ્પ્લોયડ અને અનએમ્પ્લોયડ બંને વ્યક્તિ એ લેબર ફોર્સમાં આવશે, રાઈટ? કે લેબર ફોર્સની અંદર જે પણ વ્યક્તિ કામ કરે છે જે ઇમ્પ્લોયડ છે એ પણ આવશે, જે વ્યક્તિ અનએમ્પ્લોયડ છે, હવે અનએમ્પ્લોયડ નાના છોકરાઓ પણ હોય પણ એનો મતલબ એ નહીં, પણ જે એલિજિબલ છે અને અનએમ્પ્લોયડ છે, જેને અપ્લાય કરેલું છે અને તેને જોબ નથી મળી, તેવા લોકો અનએમ્પ્લોયમેન્ટમાં આવશે. તો ઇમ્પ્લોયડ અને અનએમ્પ્લોયડ બંને સાથે મળીને લેબર ફોર્સ ક્રિએટ કરે છે, શ્રમદળ. ઓકે, અને હવે ત્રણ ડેટા શું છે? કે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ. લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ એટલે કે ટોટલ પોપ્યુલેશન આપણી 130 કરોડની છે, એમાંથી ફોર એક્ઝામ્પલ 50 કરોડ લોકો એ લેબર ફોર્સમાં છે, એ લેબર ફોર્સમાં છે. લેબર ફોર્સમાં ઇમ્પ્લોયડ પણ આવી ગયા અને અનએમ્પ્લોયડ પણ આવી ગયા. તો આ 50/130 શું થશે? લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ. ઓકે, પછી બીજો ડેટા છે અનએમ્પ્લોયમેન્ટ રેટ.
કે ટોટલ લેબર ફોર્સની અંદર 50 કરોડ લોકો છે અને એમાંથી ફોર એક્ઝામ્પલ 10 કરોડ લોકો અનએમ્પ્લોયડ છે. અનએમ્પ્લોયડ ટોટલ લેબર ફોર્સમાં 50 કરોડ છે અને એમાંથી અનએમ્પ્લોયડ કેટલા છે? 10 કરોડ. તો 10/50 એ અનએમ્પ્લોયમેન્ટ રેટ થઈ ગયો. અને વર્કર પોપ્યુલેશન રેશિયો WPR એ ફોર એક્ઝામ્પલ લેબર ફોર્સની અંદર 50 કરોડ લોકો છે અને ટોટલ એમ્પ્લોયડ કેટલા છે? 40. ટોટલ જે એમ્પ્લોયડ મેમ્બર્સ છે એ 40 કરોડ છે. તો 40/50 શું થઈ ગયું? વર્કર પોપ્યુલેશન રેશિયો. તો આ 3 ડેટા લેબર ફોર્સ પાર્ટિસિપન્ટ સર્વેની અંદર એની NSO દ્વારા ક્વાર્ટરલી બેસિસ ઉપર લોન્ચ કરવામાં આવે છે. તો આ 3 ડેટા વિશે ખબર પડી ગઈ. હવે આપણે 3 ડેટા, રિસેન્ટ ડેટા શું છે, એનો પાસ્ટ ડેટા શું હતો એના વિશે વાત કરીએ. ઓકે, કે હવે અનએમ્પ્લોયમેન્ટ રેટ જાન્યુઆરીથી માર્ચ 2022ના ક્વાર્ટરની અંદર કેટલો થયો છે? 8.2%. જે જાન્યુઆરીથી માર્ચ 2021ના ક્વાર્ટરની અંદર કેટલો હતો? 9.3%. અને જો ઓક્ટોબરથી ડિસેમ્બર 2021ના ક્વાર્ટરની વાત કરું તો અનએમ્પ્લોયમેન્ટ રેટ કેટલો હતો? 8.7%. તમારે 3 ક્વાર્ટરનું યાદ રાખવું પડશે. રિસેન્ટ ક્વાર્ટર મતલબ જાન્યુઆરીથી માર્ચ 2022ના ક્વાર્ટરનો 8.2%, જાન્યુઆરીથી માર્ચ 2021 જે સેમ ક્વાર્ટર પ્રીવિયસ યર, રાઈટ, જાન્યુઆરીથી માર્ચ 2021ના ક્વાર્ટરનો અનએમ્પ્લોયમેન્ટ રેટ હતો 9.3%, અને ઓક્ટોબરથી ડિસેમ્બર 2021નો ક્વાર્ટરનો જે રેટ હતો 8.7%, રાઈટ. આ અનએમ્પ્લોયમેન્ટ રેટની વાત થઈ. હવે હું વાત કરું લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટની વાત કરું તો લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ એ જાન્યુઆરીથી માર્ચ 2022ના ક્વાર્ટરની અંદર કેટલો છે? 47.3%. જે જાન્યુઆરીથી માર્ચ 2021ના ક્વાર્ટરની અંદર કેટલો હતો? 47.5%. અને ઓક્ટોબરથી ડિસેમ્બર 2021માં કેટલો હતો? 47.3%. ઓકે, તો આ 3 ક્વાર્ટરની અંદર લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ કેટલો હતો એ પણ તમારે યાદ રાખવું પડશે. આ ઉપરાંત વર્કર પોપ્યુલેશન રેશિયોની વાત કરું તો વર્કર પોપ્યુલેશન રેશિયો એ જાન્યુઆરીથી માર્ચ 2022ના ક્વાર્ટરની અંદર કેટલો હતો? 43.4%, જે અત્યારે રિસન્ટ ન્યૂઝમાં છે. જાન્યુઆરીથી માર્ચ 2021ના ક્વાર્ટરની અંદર કેટલો હતો? 43.1%. અને ઓક્ટોબરથી ડિસેમ્બર 2021ના ક્વાર્ટરની અંદર વર્કર પોપ્યુલેશન રેશિયો કેટલો હતો? 43.2%. તો આ 3 ડેટાના 3 ક્વાર્ટરના ડેટા તમારે યાદ રાખવા પડશે. ઓકે, આ ઉપરાંત કે જે આ લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ, વર્કર પોપ્યુલેશન રેશિયો, અનએમ્પ્લોયમેન્ટ રેટ, આ બધા જે ડેટા એ NSO એ જે કન્સિડર કરે છે, શું એ દરેકે દરેક ઇન્ડસ્ટ્રીની અંદર કેટલા લોકો કામ કરે છે, કેટલા લોકો અનએમ્પ્લોયડ છે, એ દરેકે દરેક ઇન્ડસ્ટ્રીનો સર્વે કરતું હશે? નહીં. કે અહીંયા NSO દ્વારા ક્વાર્ટરલી બેઝિસની ઉપર ટોટલ 5,714 FSUsની અંદર સર્વે કરવામાં આવે છે. ફર્સ્ટ સ્ટેજ સેમ્પલિંગ યુનિટ, FSUનું નામ શું છે? ફર્સ્ટ સ્ટેજ સેમ્પલિંગ યુનિટ, મતલબ એક સેમ્પલિંગ યુનિટ એ NSO દ્વારા સિલેક્ટ કરવામાં આવે છે અને સેમ્પલિંગ યુનિટની અંદર જ તે સર્વે કરવા માટે જશે. ટોટલ આખા દેશમાંથી 3 મહિનાની અંદર 5,714 FSUનું અહીંયા એને સર્વે કર્યો અને એ સર્વે ઉપરથી તેને આ રિઝલ્ટ નીકાળેલું છે. અને NSO દ્વારા જે મેથડ અપનાવવામાં આવે છે પીરિયોડિક લેબર ફોર્સ સર્વેને લોન્ચ કરવા માટે, એ મેથડનું નામ છે કરંટ વીક સ્ટેટસ. તો કરંટ વીક સ્ટેટસનો મતલબ શું છે? કે ફોર એક્ઝામ્પલ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસનો એક ઇમ્પ્લોયી એ આ 5,714માંથી કોઈ પણ એક સંસ્થાની અંદર એ ફોર એક્ઝામ્પલ એ 30મી જૂને જાય છે, ફોર એક્ઝામ્પલ એ 30મી જૂને જાય છે, તો એ 30મી જૂને જશે ને ત્યારે એ કયા દિવસનો ડેટા કન્સિડર કરશે? તો 23-29 જૂનનો ડેટા કન્સિડર કરશે. મતલબ આગલા વીકના 7 દિવસના એ દિવસનો ડેટા કન્સિડર કરશે. આગલા વીકનો જે 7 દિવસનો ડેટા છે તે કન્સિડર કરશે. તે એવું નહીં જોવે કે આખા વર્ષની અંદર કેટલા લોકો એમ્પ્લોયડ થયા, કેટલા લોકો અનએમ્પ્લોયડ થયા, એ નહીં જોવે. તે ખાલી આગલા જે 7 દિવસની અંદર કેટલા લોકો એમ્પ્લોયડ થયા, કેટલા લોકો રિઝાઇન આપ્યું, એ ડેટા જોશે. તો એ કરંટ વીક સ્ટેટસના મેથડ ઉપર કામ કરે છે આ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસનો જે આ પીરિયડિક લેબર ફોર્સ સર્વે છે તે. તો આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે, રાઈટ. ઓકે, તો અને અમે તમને લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ કોને કહેવાય, વર્કર પોપ્યુલેશન રેશિયો કોને કહેવાય, કરંટ વીક સ્ટેટસ જે મેથડ જે અહીંયા યુઝ કરવામાં આવે છે તે શું છે, એના વિશે પણ તમને માહિતી આપી છે. ઓકે, અને જે આ પીરિયડિક લેબર ફોર્સ સર્વે જે NSO દ્વારા એ 2017થી લોન્ચ કરવામાં આવે છે. કયા વર્ષથી લોન્ચ કરવામાં આવે છે? 2017થી લોન્ચ કરવામાં આવે છે. અને દર વર્ષે આ 3 ડેટા લોન્ચ કરવામાં આવે છે, દર વર્ષે ક્વાર્ટરલી બેઝિસની ઉપર અનએમ્પ્લોયમેન્ટ રેટ, વર્કર પોપ્યુલેશન રેશિયો અને લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ આના દ્વારા લોન્ચ કરવામાં આવે છે. તો આઈ થિંક તમને આખી ન્યૂઝની અંદર ખબર પડી ગઈ હશે. ઓકે,
આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી કે દિલ્હીનું જે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તે ભારત અને દક્ષિણ એશિયાનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ બન્યું છે. રાઈટ, હવે આ ન્યૂઝની આપણે ડિટેલની અંદર ચર્ચા કરીએ તો કે હમણાં રિસેન્ટલી સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ અવોર્ડ્સ લોન્ચ કરવામાં આવેલા છે સ્કાયટ્રેક્સ કંપની દ્વારા. રાઈટ, અને એ સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ અવોર્ડની અંદર ટોટલ ટોચના 50 એરપોર્ટની અંદર જે આપણે દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ 37મા નંબર આવેલું છે. 37મા નંબરે વર્લ્ડના 50 એરપોર્ટની અંદર તે 37મા નંબરે આવેલું છે. કોણ? દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. આ ઉપરાંત તે ઇન્ડિયાનું અને દક્ષિણ એશિયાનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ પણ બન્યું છે. રાઈટ, ઓકે, તો હવે આ ઇન્ડિયાની વાત થઈ, વર્લ્ડ લેવલ ઉપર સૌથી બેસ્ટ એરપોર્ટ કોણ બન્યું છે? તો કતારનું જે હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તે વર્લ્ડ લેવલ ઉપર સૌથી બેસ્ટ એરપોર્ટ બન્યું છે. રાઈટ, ત્યારબાદ ટોક્યોનું જે હનેદા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ બીજા નંબર ઉપર છે, અને સિંગાપુરનું જે ચાંગી એરપોર્ટ છે ત્રીજા નંબર ઉપર છે. સ્કાયટ્રેક્સનો જે વર્લ્ડ એરપોર્ટ અવોર્ડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અવોર્ડ છે, કારણ કે સ્કાયટ્રેક્સ એકમાત્ર કંપની છે જે એરપોર્ટને રેન્કિંગ પ્રોવાઈડ કરે છે અને દર વર્ષે એક જ વખત એનું રેન્કિંગ આવે છે. તો આ રેન્કિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો સ્કાયટ્રેક્સના જે વર્લ્ડ એરપોર્ટ એવોર્ડના અનુસાર વર્લ્ડનું સૌથી બેસ્ટ એરપોર્ટ કયું છે, વિશ્વનું શ્રેષ્ઠ એરપોર્ટ છે હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ, એ કયા કન્ટ્રીમાં બિલોંગ કરે છે? કતારની અંદર. સેકન્ડ નંબર પર હનેદા ઇન્ટરનેશનલ એરપોર્ટ જે જાપાનથી બિલોંગ કરે છે, અને ચાંગી ઇન્ટરનેશનલ એરપોર્ટ જે સિંગાપુરથી બિલોંગ કરે છે, અને આપણું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ જે દિલ્હીનું છે તે ભારતનું અને દક્ષિણ એશિયાનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ છે અને વર્લ્ડ લેવલ પર તેનો 37મો રેન્ક છે. ઓકે, ટોચના 50 એરપોર્ટમાં ભારતનું એકમાત્ર એરપોર્ટ છે દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. પણ જો ટોચના 100 એરપોર્ટની હું વાત કરું ને, તો ટોચના 100 એરપોર્ટની અંદર ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ તો 37મા નંબર ઉપર છે જ, અને આ ઉપરાંત બેંગલુરુનું જે કેમ્પી ગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ 61મા નંબર ઉપર છે. હૈદરાબાદનું જે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ 63મા નંબર ઉપર છે, અને મુંબઈનું જે છત્રપતિ શિવાજી એરપોર્ટ છે એ 65મા નંબર પર છે. તો ટોપ 100ની અંદર ઇન્ડિયાના ટોટલ 4 એરપોર્ટ છે. દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, બેંગલુરુનું કેમ્પી ગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ, હૈદરાબાદનું રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને મુંબઈનું છત્રપતિ શિવાજી એરપોર્ટ. રાઈટ, ઓકે, અને ટોપ 50ની અંદર એકમાત્ર છે દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, અને જે સાઉથ ઇસ્ટર્ન પર સૌથી બેસ્ટ એરપોર્ટ છે. રાઈટ, ઓકે, અને બીજી વાત કરીએ કે જે દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ એ સાઉથ એશિયાનું બેસ્ટ એરપોર્ટ જ નહીં પણ સાઉથ એશિયાનું સૌથી ક્લીનેસ્ટ એરપોર્ટ પણ છે. સાઉથ એશિયાનું સૌથી સ્વચ્છ એરપોર્ટ પણ એ દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. અને આ ઉપરાંત જે કેમ્પી ગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે જે બેંગલુરુનું, તે ભારત અને દક્ષિણ એશિયામાં શ્રેષ્ઠ પ્રાદેશિક એરપોર્ટ જે રિજનલ એરપોર્ટ છે તેની અંદર ટોપ ઉપર આવેલું છે. અને આ ઉપરાંત જે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે હૈદરાબાદનું છે એ ભારત અને દક્ષિણ એશિયામાં શ્રેષ્ઠ એરપોર્ટ સ્ટાફ કેટેગરીની અંદર ફર્સ્ટ નંબર પર આવેલું છે. તો સૌથી સ્વચ્છ એરપોર્ટ ભારત અને સાઉથ એશિયામાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, સૌથી શ્રેષ્ઠ પ્રાદેશિક એરપોર્ટની વાત કરું ભારત અને સાઉથ એશિયાની અંદર કેમ્પી ગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ જે બેંગલુરુથી બિલોંગ કરે છે, સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ સ્ટાફ ભારત અને સાઉથ એશિયાની અંદર વાત કરીએ તો રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ જે હૈદરાબાદની અંદર આવેલું છે તેનું છે. ઓકે, તો સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ અવોર્ડ વિશે વાત કરું તો સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ એ 1999થી આપવામાં આવે છે દર વર્ષે. રાઈટ, અને ટોટલ ટોપ 100 એરપોર્ટનું મૂલ્યાંકન કરવામાં આવે છે અલગ અલગ કેટેગરીની અંદર અને રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, તો આ અલગ અલગ કેટેગરીની અંદર કયા કયા એરપોર્ટ એ વર્લ્ડ લેવલની ઉપર ટોપ ઉપર છે એ તે મેં ટેબલમાં દર્શાવેલું છે, જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એટલું ઇમ્પોર્ટન્ટ નથી પણ તમારે તો પણ એક વખત તમે વાંચી શકો. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. હવે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે એજ્યુકેશન મિનિસ્ટ્રીનો જે એક હમણાં ઇનિશિયેટિવ હતો કે જેની અંદર ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજીનો યુઝ કરવામાં આવેલો હતો, એ ઇનિશિયેટિવને યુનેસ્કો દ્વારા અવોર્ડ આપવામાં આવેલો છે. હવે આ ન્યૂઝ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો કે હમણાં રિસેન્ટલી કે જે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનની અંદર એક ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન અને લિટરેસી, અને એ ડિપાર્ટમેન્ટની અંદર નેશનલ કાઉન્સિલ ઓફ ધ એજ્યુકેશન રિસર્ચ અને ટ્રેનિંગ NCERT કામ કરે છે, અને એ NCERTનું એક સબ ડિવિઝન છે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ એજ્યુકેશન ટેકનોલોજી CET. એ સંસ્થા દ્વારા 2021ની અંદર એક ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવેલો હતો PM E Vidya ની અંદર એક એકચ્યુઅલી ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજીનો યુઝ કરીને એજ્યુકેશનને વધારેમાં વધારે બાળકો સુધી પહોંચાડવા માટેનો એક પ્રયાસ હતો. રાઈટ, તો આ પ્રયાસને, આ ઇનિશિયેટિવને યુનેસ્કોનો એક અવોર્ડ મળ્યો છે. એ હવે યુનેસ્કોના આ અવોર્ડ વિશે હું તમને વાત કરું તો યુનેસ્કોના આ અવોર્ડનું નામ છે કિંગ હમદ બિન ઈસા અલ ખલીફા અવોર્ડ,
અને આ અવોર્ડ યુનેસ્કો દ્વારા 2005 આપવામાં આવે છે, રાઈટ? અને દર વર્ષે બે ઇનિશિયેટિવને, બે સંસ્થાને એ આ અવોર્ડ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ વર્ષે એકચ્યુઅલી ઇન્ડિયાની આ સંસ્થા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ટેકનોલોજી એનો આ ઇનિશિયેટિવ પીએમ ઈ વિદ્યા એને એક એવોર્ડ આપવામાં આવ્યો. અને બીજો એક એવોર્ડ એ ડિજિટલ એજ્યુકેશન પ્રોગ્રામની અંદર જે તંઝાનિયા કન્ટ્રીનો એક ઇનિશિયેટિવ હતો તેને આપવામાં આવેલો છે, રાઈટ? ઓકે, હવે હું પીએમ ઈ વિદ્યા વિશે વાત કરું કે જેની અંદર છે ને ટોટલ 12 પીએમ D2H ચેનલ બનાવવામાં આવેલી હતી. અને એ ચેનલની અંદર સવારથી સાંજ સુધી અલગ અલગ ધોરણો માટે વિડીયો લેક્ચર પ્રોવાઈડ કરવામાં આવતા હતા. અને આ ઉપરાંત કે રેડિયોના માધ્યમથી પણ લેક્ચર્સ પ્રોવાઈડ કરવામાં આવતા હતા છોકરાઓને. તો મતલબ અહીંયા ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજીનો યુઝ કરીને ઘરે ઘરે શિક્ષણ પહોંચાડવાનો પ્રયાસ એ આ સંસ્થા દ્વારા કરવામાં આવેલો હતો. અને આ જ ઇનિશિયેટિવ માટે યુનેસ્કોનો આ એવોર્ડ તેને મળેલો છે. ઓકે, અને મિનિસ્ટર ઓફ એજ્યુકેશન વિશે તમને વાત કરું તો એના કેન્દ્રીય મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન, એના રાજ્યમંત્રી છે અન્નપૂર્ણા દેવી, સુભાષ સરકાર, રાજકુમાર રંજનસિંહ. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી ગઈ હશે. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી એક ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવેલી છે, એક સ્કીમ લોન્ચ કરવામાં આવી છે, નિપુણ સ્કીમ. નિપુણ સ્કીમના લોન્ચ કરવામાં આવેલી છે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા. અને મિનિસ્ટર ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ કોણ છે? આપણા હરદીપસિંહ પુરી, રાઈટ? તો હવે આ ન્યૂઝ વિશે આપણે ડિટેલની અંદર ચર્ચા કરીએ. ઓકે, કે હમણાં જે આપણા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી છે હરદીપસિંહ પુરીએ એક સ્કીમ લોન્ચ કરી છે, અને એ સ્કીમનું નામ છે નિપુણ, નેશનલ ઇનિશિયેટિવ ફોર ધ પ્રમોટિંગ અપસ્કિલિંગ ઓફ ધ નિર્માણ વર્કર્સ. દેખો, નિપુણની વાત કરું કે એનું નામ જ છે કે નેશનલ ઇનિશિયેટિવ ફોર ધ પ્રમોટિંગ ધ અપસ્કિલિંગ ઓફ ધ નિર્માણ વર્કર્સ. નિર્માણ વર્કર મતલબ જે કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર જે લોકો કામ કરે છે ને, તે લોકોનું અપસ્કિલિંગ કરવું. હવે અપસ્કિલિંગ અને ફ્રેશ સ્કિલિંગ કોને કહેવાય? અપસ્કિલિંગ એટલે તેમની પાસે ઓલરેડી સ્કિલ છે, પણ તેના સ્કિલમાં એન્હેન્સમેન્ટ કરવું, તેમની સ્કિલને વધારવી, તેમને ટ્રેનિંગ આપીને. અને ફ્રેશ સ્કિલિંગ મતલબ જે એકદમ ફ્રેશર છે, તેમને કોઈ એક નવું કામ આપવાનું છે, એ નવા કામ માટે તેમને ટ્રેનિંગ પ્રોવાઈડ કરી, તેને કહેવાય ફ્રેશ સ્કિલિંગ. તો અહીંયા નિપુણ સ્કીમ શું છે? નેશનલ ઇનિશિયેટિવ ફોર ધ અપસ્કિલિંગ ઓફ ધ નિર્માણ વર્કર્સ, રાઈટ? ઓકે, તો જે કન્સ્ટ્રક્શન વર્કર્સ છે તેનું અહીંયા અપસ્કિલિંગ કરવાનું છે. અને આ અપસ્કિલિંગ કેવી રીતના કરવામાં આવશે? ત્રણ માધ્યમથી. ઓકે, તો એ ત્રણ માધ્યમ કયા કયા છે એની વાત કરીએ. કે અહીંયા ત્રણ અલગ અલગ ભાગમાં, ત્રણ પ્રકરણોમાં આ આખી સ્કીમ વેચાયેલી છે. કે એમાં કન્સ્ટ્રક્શન વર્કરનું અપસ્કિલિંગ કેવી રીતના કરવામાં આવશે એની વિશે વાત કરીએ. કે જો કે બાંધકામ સાઇટ ઉપર રેકગ્નિશન ઓફ પ્રાયર લર્નિંગ દ્વારા તાલીમ આપવામાં આવશે. કે ફોર એક્ઝામ્પલ, કોઈ વર્કર્સ છે, રાઈટ, કે જે ઓલરેડી કન્સ્ટ્રક્શન વર્કરની અંદર એક્સપિરિયન્સ ધરાવે છે, પણ દરેક કન્સ્ટ્રક્શન અલગ અલગ ટાઈપનું હોય, તો અહીંયા શું કરવામાં આવશે કે જે આ સ્કીમની અંદર જે વર્કર જોડાયેલા હશે એ તેમને જે પણ કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મૂકવામાં આવશે, એ કન્સ્ટ્રક્શન સાઇટ પર મૂકતા પહેલાં તેમને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવશે, ઓન સાઇટ ટ્રેનિંગ. એક તો પહેલી વાત તો આ થઈ ગઈ. બીજી વાત કે દરેક શહેરની અંદર એક સ્પેશિયલ સેક્ટર સ્કિલ કાઉન્સિલ બનાવવામાં આવેલા છે, સેક્ટર સ્કિલ કાઉન્સિલ બનાવવામાં આવેલા છે SSC, કે જેમાં કન્સ્ટ્રક્શન વર્કર્સને પર્ટિક્યુલર ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે, પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે સેક્ટર સ્કિલ કાઉન્સિલની અંદર. દરેક શહેરની અંદર સેક્ટર સ્કિલ કાઉન્સિલ બનાવવામાં આવેલા છે. તો આ દરેક સેક્ટર સ્કિલ કાઉન્સિલની અંદર પણ તેમને પ્રેક્ટિકલ તાલીમ પ્રોવાઈડ કરવામાં આવશે. જે પણ કામદારો, જે પણ કન્સ્ટ્રક્શન વર્કર એ આ સ્કીમની અંદર એનરોલ થશે તે કામદારોને. ત્રીજી વસ્તુ કે જો કોઈ પણ કન્સ્ટ્રક્શન વર્કર એ એલિજિબલ હશે, રાઈટ, એની એલિજિબિલિટી પ્રમાણે તેને ફોરેન પ્લેસમેન્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. મતલબ કોઈ બહારના દેશની અંદર કોઈ કન્સ્ટ્રક્શન કામ હશે ત્યાં પણ તેને પ્લેસમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવશે, જો તે એલિજિબલ હોય તો, રાઈટ? તો આ ત્રણ અલગ અલગ પ્રકરણની અંદર, આ સ્કીમની અંદર કન્સ્ટ્રક્શન વર્કરને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, તો પહેલું છે કે એક તો ઓનસાઇટ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવશે, બીજું કે SSC દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે ટ્રેનિંગ સેક્ટર સ્કિલ કાઉન્સિલ દ્વારા, અને ત્રીજું કે જે એલિજિબલ કન્સ્ટ્રક્શન વર્કર હશે તેને ફોરેન કંપની અંદર પ્લેસમેન્ટમાં પ્રોવાઈડ કરવામાં આવશે. તો આ સ્કીમની અંદર અમુક ટાર્ગેટ પણ રાખવામાં આવેલા છે કે ટોટલ 80,000 બાંધકામ કામદારોને એ ઓનસાઇટ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવશે, 80,000 ટોટલ 14,000 ઉમેદવારોને SSC દ્વારા ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવશે, સેક્ટર સ્કિલ કાઉન્સિલ દ્વારા ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવશે, અને ટોટલ 12,000 લોકોને, ઓછામાં ઓછા 12,000 લોકોને એ બહારના દેશમાં મોકલવામાં આવશે
અને તેમને ત્યાં બહારના દેશમાં કોઈ કન્સ્ટ્રક્શન કામ ચાલતું હશે ત્યાં તેમને પ્લેસમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવશે અને ત્યાંથી તે જે જે વસ્તુ શીખીને આવે તે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરી શકશે. રાઈટ, તો આ નિપુણ સ્કીમ હમણાં મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા લોન્ચ કરવામાં આવી છે, જે પર્ટિક્યુલરલી કન્સ્ટ્રક્શન વર્કર્સના અપસ્કિલિંગ માટે લોન્ચ કરવામાં આવેલી છે. રાઈટ, ઓકે, તો આઈ થિંક તમને આ સ્કીમ વિશે ખબર પડી હશે. ઓકે, આ ઉપરાંત કે જે નિપુણ સ્કીમની અંદરમાં જે એક વર્કરને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવતી હશે, એ વર્કરને જે પણ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવશે એ નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્કના અંડરમાં પ્રોવાઈડ કરવામાં આવશે. રાષ્ટ્રીય કૌશલ્ય લાયકાત ફ્રેમવર્કના અંડરમાં તેમની આખું સ્કિલિંગ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવશે. ઓકે, અને બીજી વસ્તુ કે તેમને ડિજિટલ ટ્રાન્ઝેક્શન કેવી રીતના કરવામાં આવે તેની પણ તાલીમ પ્રોવાઈડ કરવામાં આવે, કે ભીમ એપ્લિકેશનનો તમારે કેવી રીતના યુઝ કરવો. આ ઉપરાંત જે કૌશલ બીમા યોજના કે જે કન્સ્ટ્રક્શન વર્કર્સ માટે લાઈફ ઇન્સ્યોરન્સ સ્કીમ છે, રાઈટ, 3 વર્ષનો આકસ્મિક વીમો છે, એ યોજનાની અંદર એ કોઈપણ કન્સ્ટ્રક્શન વર્કરને કયા કયા બેનિફિટ્સ મળે છે તેની પણ તેમાં અહીંયા તાલીમ પ્રોવાઈડ કરવામાં આવશે. આ ઉપરાંત કે કન્સ્ટ્રક્શન વર્કર્સ માટે જે પણ એલિજિબલ સ્કીમ્સ હશે, રાઈટ, એ દરેક વિશે તેમને આ સ્કીમની અંદરમાં તાલીમ પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, તો આ નિપુણ સ્કીમ હમણાં મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે અને આ દરેક સ્કિલ માટે, આ સ્કિલિંગ પ્રોવાઈડ કરવા માટે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સે એ કોની સાથે પાર્ટનરશિપ કરી છે, નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન NSDC, જે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ટરપ્રિનરશિપના અંડરમાં કામ કરે છે. નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન NSDC કે જે દરેક પ્રકારની સ્કિલિંગ પ્રોવાઈડ કરશે. મેં તમને વાત કરી કે આ 3 જગ્યાએ સ્કિલ પ્રોવાઈડ કરવામાં આવશે, એક તો ઓનસાઇટ ટ્રેનિંગ, એક SSC સેક્ટર સ્કિલ કાઉન્સિલ દ્વારા અને ફોરેન પ્લેસમેન્ટ દ્વારા. તો 3 જગ્યાએ સ્કિલિંગ પ્રોવાઈડ કરવાનું કામ કોણ કરશે? નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, અને આ સ્કીમ કોની છે? તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સની. રાઈટ, તો એના માટે આ બંને જણાએ એક MOU સાઇન કર્યો છે. રાઈટ, અને કન્સ્ટ્રક્શન વર્કર્સનું અહીંયા અપસ્કિલિંગ પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી ગઈ હશે. તો આઈ થિંક ફ્રેન્ડ્સ આજની તમામ ન્યૂઝની અંદર તમને સારી રીતે ખબર પડી હશે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.